હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ઘરે એકદમ આસાનીથી કુલ્લડવાળી ચાય. કુલ્લડવાળી ચાય આપણે બહાર તો ઘણીવાર પીવા જતા જ હોય છે અને ફેમસ પણ છે કુલ્લડવાળી ચા. તો એને તમે આસાનીથી ઘરે કઈ રીતે બનાવી શકો છો એ તમને આજે આ વિડીયોમાં જાણવા મળશે. વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, એનાથી તમને નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. તો ચલો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે કુલ્લડવાળી ચા બનાવીશું. જેવી બહાર મળતી હોય છે એવી જ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. આ કુલ્લડ તમને બજારમાં આસાનીથી મળી જાય છે, 10-15 રૂપિયામાં જ આવે છે. આને આપણે આ રીતે એક સાઈડ ગરમ કરવા મૂકીશું અને એક સાઈડ આપણે ચા બનાવી લઈશું. તો સૌ પ્રથમ આપણે દૂધ ઉમેરીશું. આપણે અહીંયા પાણીનો ઉપયોગ નહીં કરીએ. તો એક સાઈડ આપણે ચા બનાવીશું અને એક સાઈડ આપણે કુલ્લડ અહીંયા ગરમ થવા માટે મૂક્યું છે અને આ રીતે બધી સાઈડ ફેરવતા જઈશું. તો સૌ પ્રથમ આપણે ચાની ભૂકી નાખીશું. તમે જેવી કડક પીતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેશું. તો અહીંયા આપણે ચાને વધુ ને વધુ ઉકાળીશું, જેનાથી એનો ટેસ્ટ પણ સરસ આવશે અને ચા કડક પણ બનશે. તો અહીંયા આપણે છેલ્લે આદું ઉમેરીશું, કેમ કે પહેલાં આદું ઉમેરીશું તો ચા ફાટવાની શક્યતા રહે છે એટલા માટે. તો અહીંયા હું એક ચમચી જેટલું આદું ઉમેરીશ. આદું ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી અને આપણે થોડી વાર ઉકળવા દેશું. એક ઉફાણો આવશે પછી ગેસને બંધ કરી દેશું. તો અહીંયા આપણી ચા પણ તૈયાર છે અને અહીંયા તમે જોઈ શકો છો કુલ્લડ પણ સરખી રીતે ગરમ થઈ ગયું છે. અહીંયા ચા થઈ ગઈ છે. તો આપણે એક વાસણની અંદર ચા ગાળી લેશું. આપણે એક બીજું વાસણ લેશું અને કુલ્લડ જે ગરમ થઈ ગયું છે એ આપણે એમાં મૂકી દેશું. અને હવે આપણે જે ચા બનાવેલો છે એ એમાં ઉમેરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો જે રીતે આપણે ચા ઉમેરીએ છીએ તો ધીમે ધીમે એકદમ ચા એમાંથી બહાર નીકળે છે. એકદમ કુલ્લડવાળી ચાય જેવી બહાર બને છે એવી જ તમે આસાનીથી આ રીતે ઘરે બનાવી શકો છો. કુલ્લડવાળી ચાનો ટેસ્ટ સેમ એવો જ આવે છે. તો તમે ઘરે જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે બનાવી શકો છો. કુલ્લડ બજારમાં આસાનીથી મળી જાય છે. તો કેવી લાગી કુલ્લડવાળી ચાની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.